હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે સ્પેશિયલ થાળીની રેસિપી જે ડુંગળી લસણ વગરની બનાવીશું સાથે જ એમાં બે શાક દાળ ભાત ભજીયા અને દૂધ બનાવીશું તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે દાળ અને ભાતનું કુકર તૈયાર કરીશું એના માટે આપણે કુકરનો ડબ્બો લઈ લીધો છે એની અંદર આપણે અડધો કપ તુવેરની દાળ લેવાની છે તુવેરની દાળને અડધો કલાક પહેલા પલાળી રાખી સારી રીતે ધોઈ લીધી છે એની અંદર આપણે અડધી ચમચી હળદર અને અડધ ચમચી મીઠું નાખી અને દોઢ કપ જેટલું પાણી ઉમેરીને લઈશું અને સારી રીતે મિક્સ કરી અને દાળનો ડબ્બો તૈયાર છે ચોખા લીધા છે ચોખા મેં સવા વાડકી જેટલા લીધા છે બાસમતી ચોખા લીધા છે એને પણ દસ મિનિટ પહેલા પલાળી રાખ્યા હતા એની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે હવે કૂકરની અંદર મૂકી દેવાનું છે મેં આગળ ભાતમાં મીઠું નથી નાખ્યું તમે ખાતા હોય તો ઉમેરી દેવાનું દાળનો ડબ્બો મૂકી દીધો છે હવે આપણે બે મોટી ચમચી સિંગદાણા પણ સાથે જ ઉમેરી દેવાના છે હવે અહીંયા આગળ આપણે ભાતનો ડબ્બો પણ મૂકી દેવાનો છે ગેસની આંચ અહીંયા આગળ મીડિયમ કરી દીધી છે ઉપરનું ઢાંકણ ઢાંકી દીધું છે કુકરની અંદર નીચે આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું હતું હવે કૂકરનું ઢાંકણ લગાડી અને આપણે ચાર વિસલ લગાવી દેવાની છે ત્યાં સુધીમાં આપણે દૂધ પાક બનાવી લઈશું તો દૂધ પાક માટે આપણે એક કડાઈને ગરમ કરીશું એની અંદર આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું જેથી દૂધ નીચે ચોંટેના એનાનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે કઢાઈ ગરમ થઈ જાય પછી અહીં આગળ આપણે દૂધ ઉમેરવાનું છે અહીં આગળ દૂધ મેં અડધો લીટર જેટલું લીધું છે અને ફૂલ ફેટ વાળું લીધું છે ત્યાં સુધીને આપણે કેસરને પલાળી દેવાનું છે આગળ બે ચમચી કેસર પલાળી દીધું છે અને સારી રીતે મિક્સ કરીશું ત્યાં સુધીમાં આપણે જે ચોખા ઉમેરવાના છે એને પણ મેં પલાળી દીધા હતા બે મિનિટ બે મોટી ચમચી બાસમતી ચોખાને પલાળી દીધા હતા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અહીંયા આગળ દૂધ સારી રીતે ઉકળવા માંડ્યું છે તો જે પલાળેલા ચોખા છે એનું પાણી કાઢી અને બધા ચોખા ઉમેરી દેવાના છે જો તમારે ખીર બનાવવી હોય તો તમારે થોડા ચોખા એક ચમચી એટલા વધારે ઉમેરવાના તો બસ હવે આગળ ચોખા સરસ રીતે ચડી જાય ત્યાં સુધીને એને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે તો અહીંયા આગળ આપણે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે પાંચ મિનિટ પછી તમે જોશો કે અહીંયા આગળ ચોખા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે આપણે ચોખાને પહેલેથી પલાળી રાખેલા એટલે ખૂબ જ ઓછો ટાઈમ લાગશે આ રીતે મેસ થઈ જાય પછી આપણે આગળ કેસરવાળું દૂધ લેવાનું છે તે પણ ઉમેરી દઈશું પછી અહીં આગળ આપણે એક મોટી ચમચી ચારોળી ઉમેરી છે અર્ધ ચમચી ઇલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ તમારે ઉમેરી અને હજુ આપણે બે મિનિટ જેવું ઉકાળવાનું છે બે મિનિટ પછી આપણું સરસ મજાનું થીક વાળું દૂધ પાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસને બંધ કરી દઈએ હવે આપણે આલુ અને મટરનું શાક બનાવવાના છે તો બટાકાને મેં મીડિયમ સમારી લીધા છે બે મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા અને અડધી વાડકી વટાણા અને બે ટામેટાની પેસ્ટ કરી દીધી હતી મિક્સર જારની અંદર હવે આપણે કૂકરને ગરમ કરીશું કૂકરની અંદર આપણે બે મોટી ચમચેટલું તેલ ઉમેરી અને અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યાર પછી આપણે આગળ સૂકા ખડા મસાલા ઉમેરવાના છે તો ત્યાં ત્રણ લવિંગ ઉમેર્યા છે અને એક તજનો ટુકડો ઉમેર્યો છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું આપણે લસણ વગરનું બનાવવાના છે એટલા માટે અહીંયા આગળ અડધી ચમચી હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું ગેસની આ સ્લો રાખીશું હવે આપણે આગળ જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખેલી તે બધી જ આની અંદર ઉમેરીને સારી રીતે મિક્સ કરવાનું છે પછી આગળ આપણે બાકીના મસાલા કરીશું જેમ કે આગળ લાલ મરચું પાવડર ઉમેર્યું છે આગળ મેં કાશ્મીરી ઉમેરી છે જેનાથી કલર પણ ખૂબ જ સરસ આવશે અને અડધી ચમચી આપણે ધાનાજીરું પાવડર ઉમેરી અને તેલ છૂટું પડે ત્યાં સુધીને આપણે એને શેકાવા દઈશું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો અડધી ચમચી મીઠું પણ ઉમેરી દીધું છે સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આગળ તેલ ખૂબ જ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે જે બટાકા અને વટાણા છે લીધેલા છે તે આની અંદર ઉમેરવાનું છે પાણી કાઢી અને બધા જ બટાકા આની અંદર ઉમેરી દઈશું પછી આપણે આગળ વટાણા પણ ઉમેરી દેવાના છે તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અહીં આગળ આપણે ગરમ મસાલો લાસ્ટમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બસ હવે અહીં આગળ આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું કુકરનું ઢાંકણ લગાડી અને એની બે સીટી વગાડી લઈશું તો અહીંયા આગળ બે સીટી વાગી અને કૂકર એકદમ ઠંડુ થઈ ગયું છે ખોલી લઈશું ને આપણું આ આલુ મટરનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ સરસ રીતે ગ્રેવી બની છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી અને હવે આપણે બીજું શાક બનાવીશું ભીંડાનું શાક બનાવવા માટે ભીંડાને સારી રીતે ધોઈને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે કઢાઈને ગરમ કરી એની અંદર આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરી સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો અજમો અને ચપટી હિંગ ઉમેરી દીધી છે અડધી ચમચી હળદર ઉમેરી છે હવે જે ભીંડા સમાનને રાખેલા છે તે બધા જ આની અંદર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની આંચ અહીંયા આગળ એકદમ સ્લો કરી દેવાની છે આપણે ભીંડાને એકદમ ધીમી આંચ ઉપર રાખીને ચડવા દેવાના છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે એને ઢાંકી દઈશું ત્યાં સુધીને આપણે એનો મસાલો તૈયાર કરીશું તો મસાલો બનાવવા માટે બે મોટી ચમચી સિંગદાણાનો પાવડર એક ચમચી તલનો ભૂકો લીધો છે બંને શેકીને લીધું છે બે ચમચી લાલ મરચું ત્રણ ચમચી ધાનાજીરું પાવડર લીધું છે એક ચમચી ગરમ મસાલો લીધો છે સાથે જ અહીંયા આગળ આપણે શેકેલું બેસન લેવાનું છે બે ચમચી એટલું એક ચમચી ખાંડ અડધી ચમચી મીઠું લઈ લીધું છે હવે આપણે લીંબુનો રસ ઉમેરીશું અહીંયા આગળ લીંબુનો રસ અડધી ચમચી ઉમેરી ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું તો ત્યાં આગળ તમે જોઈ શકો છો ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આગળ આપણે ઢાંકણ ખોલી અને તમે જોઈ શકો છો ભીંડા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે ના ચડ્યા હોય તો ફરીથી તમારે બે મિનિટ જેવું થવા દેવાનું હવે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે સારી રીતે મિક્સ કરી દેવાનો છે અને આપણે હવે ફરીથી ઢાંકીને એને એક મિનિટ જેવું થવા દેવાનું છે તો અહીંયા આગળ ઢાંકણ ઢાંકી દીધું છે એકથી બે મિનિટ થઈ ગઈ છે ખોલી લઈશું અને આપણે તમે જોઈ શકો છો ભીંડાનું શાક ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે ઝટપટ બની જાય છે અને ભરેલા શાક જેવો ટેસ્ટ આવે છે તો બસ હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને સાઈડ ઉપર રાખીશું હવે આપણે આગળ દાળ અને ભાતનું કૂકર ચેક કરી લઈએ ઢાંકણ ખોલી લઈશું અહીં આગળ તમે જોઈ શકો છો ભાત અને દાળ ખૂબ જ સરસ રીતે બની ગયા છે હલકા હાથે કાઢી લઈશું કેમ કે ગરમ છે તો અહીંયા આગળ ભાત જ ખૂબ જ સરસ રીતે છૂટો છૂટો બની ગયો છે સાથે જ અહીંયા આગળ તમે જોઈ શકો છો દાળ પણ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે તો દાળ વગારવા માટે દાળને સારી રીતે વલોવી લઈશું અહીંયા આગળ દાળ પણ ખૂબ જ સરસ રીતે વલોવાઈ ગઈ છે હવે કઢાઈને ગરમ કરી બે મોટી ચમચી એટલું તેલને ગરમ કરીશું પછી એક ચમચી રાઈ ઉમેરીશું એ મેથીના દાણા ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલા સાથે ચપટી હિંગ પણ ઉમેરી દેવાની છે બે સૂકા લાલ મરચાં અને થોડા ફ્રેશ લીમડીના પાન ઉમેરીશું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું સારી રીતે મિક્સ કરીશું એક ટામેટું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી એક મોટી ચમચી લાલ મરચું નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે આપણે જે બાફેલી દાળ છે તે ઉમેરતા પહેલા આપણે થોડો ગોળ પણ ઉમેરી દેવાનો છે આપણી દાળ ખાટી અને મીઠી હોવાથી પછી જે બાફેલી દાળ છે તે બધી જ ઉમેરી દેવાની છે અને એની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી ગરમ મસાલો ઉમેરવાનો છે અડધી ચમચી જેટલો ત્યાર પછી આપણે મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે અને દાળને આપણે સારી રીતે ઉકળવા દેવાની છે અહીંયા આગળ લીંબુનો રસ પણ ઉમેરી અને આગળ લગભગ સાતથી આઠ મિનિટ જેવી દાળ ઉકાળી ફ્રેશ કાપેલા ધાણા નાખીને આપણી આ ગુજરાતી ખાટી મીઠી દાળ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પૂરીનો લોટ બાંધીશું એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું બે ચમચી તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધીશું તો અહીં આગળ તમે જોઈ શકો છો પૂરીનો ખૂબ જ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે પછી થોડુંક તેલ નાખી અને લોટને કેળવી લેવાનો છે અને એને આપણે દસ મિનિટ જેવું ઠાંકીને રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તો અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે મેં લુવા તૈયાર કરી લીધા છે જ્યારે લુવા તૈયાર કરો તો ત્યારે જ આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે પછી આપણે અહીંયા આગળ પૂરી વણી લેવાની છે પૂરી બહુ પાતળી નથી વણવાની તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પૂરી પણ ખૂબ જ સરસ રીતે વણાઈ ગઈ છે સેમ રીતે બીજી બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું અને જોડે આપણે તળતા જઈશું તેલ ગરમ થઈ ગયું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પૂરી પણ ખૂબ જ સરસ રીતે તળાઈ રહી છે હલકા હાથે પ્રેસ કરશો તો પૂરી પણ ખૂબ જ સરસ રીતે ફૂલી જશે તો બસ અહીંયા આગળ આપણી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મેથીના ગોટા માટે એક કપ બેસન લેવાનું છે બેસન એ આગળ ઝીણું લેવાથી એક ચમચી આપણે થોડો રવો ઉમેરીશું જેથી મેથીના ગોટા ક્રિસ્પી બનશે સાથે લીલા મરચાં ધોયેલી મેથીની ભાજી દોઢ કપ જેટલી ઉમેરી છે ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી એક ચમચી ખાંડ અડધી ચમચી મીઠું ઉમેરી એક ચમચી મરીનો ભૂકો ઉમેરવાનો છે અને અહીં આગળ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે ખીરું તૈયાર કરવાનું છે લગભગ અહીં આગળ અડધાથી પોણા કપ જેટલું પાણી યુઝ થયું છે અને તમે જોઈ શકો છો ખીરું ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ભજીયા પડે એ રીતનું આપણે ઢીલું રાખવાનું છે ખીરું તૈયાર થઈ જાય એટલે દસ મિનિટ જેવું એને રહેવા દેવાનું છે દસ મિનિટ પછી વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા નાખી એક ચમચી લીંબુનો રસ નાખી અને એક જ દિશામાં મિક્સ કરવાનું છે તો બસ અહીંયા આગળ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તેલને ગરમ કરવા મૂકી દીધું છે ગરમ તેલ ઉમેરીશું એક મોટી ચમચી જેટલું તેથી ભજીયા ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી અને પોચા બનશે તો અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આગળ આપણું ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ભજીયા બનાવી લઈશું તો ભજીયા જે સાઈઝના ગમે એ રીતે નાની મોટી સાઈઝ તમે કરી શકો છો ગેસની આંચ મીડિયમ રાખવાની છે અહીંયા આગળ તમે જોઈ શકો છો ભજીયાને પાડી લીધા છે હલકા હાથથી આપણે મિક્સ કરી અને ખૂબ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળાવવા દેવાના છે તો ખૂબ સરસ રીતે આપણા મેથીના ગોટા પણ બનીને તૈયાર થઈ ગયા છે તો એને કાઢી લઈશું પછી આપણે મરચાંને પણ તળી લેવાના છે તો અહીંયા આગળ મરચાં તળાઈ ગયા છે ત્યાર પછી આપણે આગળ પાપડને પણ તળી લઈશું તો અહીંયા આગળ પાપડ પણ આપણા તૈયાર થઈ ગયા છે તો ફૂલ થાળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ જ રીતે હવે શ્રાદ્ધ માટે લસણ ડુંગળી વગરની ફૂલ થાળી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાય છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો મળી છે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો